વીટીવી ન્યુઝ સાથે હું આપણી સાથે જોઈએ આજે વાત કરવાની છીએ વીટીવીએ કરેલા ખુલાસાની જી હા સૌથી પહેલા વાત કરીએ બ્રેકિંગ પાણી મુદ્દે સૌથી મોટો ખુલાસો કર્યો છે અમદાવાદ ના પાણી મામલો જેમાં પાણી માટે જનતા તરસે છે ને બીજી તરફ કૌભાંડીઓ છે તે પાણીને વેચે છે મહાનગરપાલિકા જ કરી રહી છે પાણીનો કાળો વેપાર અમદાવાદમાં પાણી કૌભાંડનો વીટીવીએ કર્યો પર્દાફાશ આ તસવીરો એક તરફ આપણે બતાવી રહ્યા છે સતત જે આ એન્જિનિયર્સ તમામ બેઠા છે આખો શું મામલો છે તેની સૌથી પહેલા વાત કરીશું કે જનતા પાણી માટે વલખા મારે છે ત્યારે અમદાવાદમાં પાણીનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે જનતાની તરસ છીપાવવાના બદલે મહાનગરપાલિકા અને તેના અધિકારીઓ તરસિયા લોકોને પાણી પહોંચાડવાના બદલે પૈસા લઈને માલે તુજારોના ઘરે પાણીના ટેન્કર મોકલે છે જી હા કોન્ટ્રાક્ટરને પાણી પહોંચાડવાના પૈસા મહાનગરપાલિકાની તિજોરીમાંથી મળે જ્યારે સામાન્ય જનતાને બેવડો માળ પર રહ્યો છે જે બે તસવીરો આપણે બતાવી રહ્યા છે કે એક તરફ માનવ જીવન તરસે છે કે જ્યાં હવાડામાંથી પણ પાણી પીવાનો વારો આવે છે લીલ વાળું પાણી પીવું પડે છે તો બીજી તરફ ફેક્ટરીઓમાં રેલમ બોલાય છે એક તરફ સામાન્ય લોકોના ટેક્સના નાણાંથી કોન્ટ્રાક્ટરોના ખિસ્સા ભરાય છે જ્યારે તરસી જનતાને પીવાનું પાણી પણ નસીબ નથી થતું વીટીવીએ જનતાના આ દુશ્મનોને ખુલ્લા પાડવાનું અભિયાન આદર્યું છે અને ઓપરેશન તરસ આ તમારી સમક્ષ રજૂ કર્યું છે જી હા વી ટીવી આ સમગ્ર ઓપરેશન કર્યું છે અને હવે તેનો પર્દાફાશ કરીશું કે આખરે કેવી રીતે જે જનતાના રખેવાડ છે તે જ જનતાને બંને બાજુથી પીસી રહ્યા છે એક તરફ ટેક્સ પણ લે છે તો બીજી તરફ પાણી પણ આપવામાં નથી આવતું વીટીવીના કેમેરામાં કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર કેદ થયા જેમણે પૈસા લઈને ખાનગી ઘરમાં અને ફેક્ટરીઓમાં પાણી મોકલવાનો કાયદેસરનો ઠેકો લીધો છે મહાનગરપાલિકા ના વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર થી પાણી ના ટેન્કર નીકળે અને પહોંચી જાય છે સીધા ફેક્ટરીઓમાં હું એડ્રેસ આ મંગાવી લઉં છું વોટ્સએપ ઉપર તમને નાખી દોડ ઉપર નું કઈ કહી દો ને

કોર્પોરેશન વાળું જ ને બધું કારણ કે શું મહેમાન વધારે આવવાના છે એટલે ચોખ્ખું થવા જાય એને ઉપર જોઈ લઈ જવાનું તો આ એન્જિનિયરોની રોકડી છે આ સમગ્ર સ્ટિંગ ઓપરેશન જયારે કર્યું છે સંવાદદાતા સાથે સીધી વાત કરી અમારી સાથે દીપક સોલંકી જોડાયા છે દીપક વાત કરીએ જે રીતે તમે સવાલ કર્યો કે ઘરે મહેમાન આવવાના છે પાણી જોઈએ છે અને આ સમગ્ર જે પરિસ્થિતિ સર્જાઈ આખરે કઈ કઈ વિગતો તમે જયારે તેને સવાલો કર્યા કે સ્ટિંગ કર્યું તે સમય બહાર આવી કેવી રીતે આ એન્જિનિયરો કે ધાડ પાડવો જે પણ કહેવાય ત્યાં રીતે પૈસાનો વેપલો કરે છે જોઈ રાજ્યભરમાં જે જળ સંકટ આવ્યું છે પરંતુ કોર્પોરેશન દ્વારા જે દાવા કરવામાં આવ્યા હતા કે તમામ ઘરોએ પાણી પહોંચાડવામાં આવે છે ત્યારે વીટીવી ન્યૂઝ દ્વારા જે ખુલાસા કરવામાં આવે જે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે તેમાં રિસર દેખાઈ રહ્યું છે કે જે કોર્પોરેશનના એન્જિનિયરો અને જે કોન્ટ્રાક્ટરો છે તે તેમના દ્વારા જે પાણીનો જે છે તે વેપાર કરવામાં આવી રહ્યો છે કાળો વેપાર કરી અને જે લોકોને લૂંટવામાં આવી રહ્યા છે કોર્પોરેશનના આ જે દ્રશ્યો છે જે સ્ટિંગ ઓપરેશનમાં જોઈ શકાય છે કે ઈસનપુર વોટર વર્કર્સ ખાતે

ટેન્કરો છે તે લોકો સુધી પહોંચતા હોય છે પાંચ ટેન્કર જે છે તે દિવસના માત્ર લોકો સુધી પહોંચતા હોય છે અને ત્યારબાદ પચાસ ટેન્કરો જે છે તે કોર્પોરેશન દ્વારા જે મોકલવામાં આવતા હોય છે તે લોકો સુધી નથી પહોંચતા અને ફેક્ટરીઓ અને માલેત ઉજારના જે બંગલા હોય છે ત્યાં સુધી જાય છે વીટીવી ન્યૂઝ દ્વારા જ્યારે આજે તમામ મામલે જે ઘટના થઈ હતી અને જે ત્યાં પહોંચી અને જે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું ત્યાં વોટર વર્કર્સના જે મહેશભાઈ જે કોન્ટ્રાક્ટર છે ઇસનપુર વોટર વર્કર્સના અને જે એન્જિનિયર છે તે બંને દ્વારા રિક્ષા જે છે તે પાણીનો વેપાર કરવામાં આવતો હોય છે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જે કોર્પોરેશનનું પાણી છે તે બહાર અન્ય એરિયામાં આપવાનું છે ત્યારે તેમના દ્વારા જે પાણીનો ભાવ છે તે કહેવામાં આવ્યો હતો નજીકના જે વિસ્તારો હોય છે ત્યાં પાંચસો થી છસો રૂપિયામાં આપવામાં આવતો હોય છે અને ત્યારબાદ જ્યારે વિસ્તાર જે ડિસ્ટન્સ જે છે તે વધતું જાય તેમ તેમ તેમનો ભાવ પણ વીતતો જાય છે અને પાંચસો થી લઈને પંદરસો સુધીનો જે વેપાર છે પાણીનો તે કરવામાં આવતો હોય છે આમ તો મફત પાણી જે છે તે લોકો અને જે પ્રજાજનો જે પાણી માટે તરસી રહી છે તેમના માટે આપવામાં હોય છે પરંતુ જે જે રીતે એન્જિનિયરો અને જે કોન્ટ્રાક્ટરો તેમના દ્વારા વેપાર કરવામાં આવી રહ્યો છે અને રિસ્સર જે વેપાર છે તે ખુલ્લો પડી ચુક્યો છે આ પ્રકારે વેપાર ચાલે છે કોઈ વાતચીત થઈ આસપાસના લોકો સાથે અથવા તો તેમને પૂછ્યું આપે કે કેટલા સમયથી તેઓ આ રીતે કરે છે કોઈ પણ આડકતરી રીતે કે ગમે તે રીતે કારણ કે વીટીવીએ તપાસ કરી ત્યારે બહાર આવ્યું છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં પાણીની તંગી છે જ્યારથી વરસાદ બંધ થયો છે શિયાળો હતો તો આગું પાછું ચાલી ગયું પરંતુ ઉનાળો આવવાથી તમામ જગ્યાઓ પર ડિસ્પોઝ થઈ ગયું કે આખરે પાણી ક્યાં ક્યાં નથી અને ક્યાં પહોંચાડવામાં નથી આવતું જુઈ ચોક્કસથી ઘણા છેલ્લા દિવસોથી આ જે કાળો વેપાર જે છે તે તેમના કરવા દ્વારા કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા ઘણા સમયથી બે મહિનાની વાત કરીએ તો જ્યારે ગરમી શરૂ થઈને જે જળ સંચયની વાતો કરવામાં આવી હતી કે કોર્પોરેશન દ્વારા ટાંકીઓ બનાવવામાં આવી છે પરંતુ ટાંકીઓ ભરેલી હતી અને જે વાત કરવામાં આવી કે જળ સંચય કરવામાં આવ્યું છે પરંતુ જે તંગી ઉભી થઈ એ તંગી જે છે તે કોર્પોરેશનના કારણે જ ઊભી થઈ છે કારણ કે જે એન્જિનિયરો છે તે છેલ્લા ચાર પાંચ મહિનાથી આ પ્રકારનો જે કાળો વેપાર છે તે કરી રહ્યા છે ને કોર્પોરેશન પાણી જે છે મફતમાં લોકો સુધી પહોંચાડવામાં આવતું હોય છે અને કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપવામાં આવતા હોય છે કે તે લોકોના ટેન્કર દ્વારા આ તમામ પાણીની સુવિધા જે છે તે શહેરીજનોને આપવામાં આવે પરંતુ શહેરીજનો સુધી આ પાણી પહોંચતું જ નથી અને બારોબાર આનો વેપાર કરી દેવામાં આવતો હોય છે છેલ્લા ચાર મહિનાથી પણ વધુ સમય થઈ ચુક્યો અને આ જે કોન્ટ્રાક્ટર છે તેને એક વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે અને દર મહિને લાખો રૂપિયાનું બિલ જે છે તે કોર્પોરેશન તેમની તિજોરીમાંથી ભરતું હોય છે પરંતુ આ તમામ બિલ પણ જે છે કોર્પોરેશન ભરે છે અને જે લૂંટવા માટે થઈને જે લાખો રૂપિયા જે છે તે આ તમામ લવારા લેવામાં આવે છે દિવસની વાત કરવામાં આવે તો પચાસ ટેન્કર જે છે તે પાણી કોર્પોરેશનનું આ જે કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરો છે તેમના દ્વારા વેચી દેવામાં આવતું હોય છે એટલે કે લાખો રૂપિયાની રકમ જે છે તે એક જ દિવસમાં તેમના દ્વારા પડાવી લેવામાં આવતી હોય છે ને અનેક જે રીતે જ કહી શકાય કે આ લોકો દ્વારા અનેક લોકો પાસેથી રૂપિયા પાડવામાં આવ્યા અને રોજિંદા જે કહી શકાય કે રોકડી જે છે તે કોર્પોરેશનના પાણીથી કરવામાં આવતી હોય છે જે જોઈ બિલકુલ દીપક એક સવાલ એ પણ થાય કે જે રીતે ફેક્ટરીઓમાં તમામ પાણી પહોંચે છે જે જગ્યા પર જોઈએ ત્યાં નથી પહોંચતું તો દિવસમાં કેટલી ટેન્કર જાય છે ક્યાં ક્યાં જાય છે તેનો હિસાબ પણ ક્યારે કોર્પોરેશન આ અધિકારીઓ પાસે નથી માંગતી અને જે કેટલું પાણી રહ્યું છે કેટલા લીટર પાણી ક્યાં ગયું તેની કોક ચોપડો તો એવો હશે કે જેમાં નોંધ થતી હોય જોઈ તમામ એન્ટ્રીઓ જે છે તે કોર્પોરેશનની એક પરચી હોય છે અને પરચીમાં જ કરવામાં આવતી હોય છે પરંતુ માત્ર ચોપડા પર તમામ પાણી જે છે તે શહેરીજનોના જે અછતગ્રસ્ત વિસ્તારો છે ત્યાં પહોંચાડવામાં આવતું જે એન્ટ્રી જ ખાલી કરવામાં આવતી હોય છે પરંતુ જે બારોબાર એન્ટ્રીના નામે જે છે તે રૂપિયા અન્ય ફેક્ટરીઓ પાસેથી ઉઘરાવવામાં આવતા હોય છે આજે જે રીતે વીવીટીવી ન્યૂઝ ટીમ દ્વારા જે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું તેમાં ઈસનપુર જે વોટર વર્કર્સ છે ત્યાંથી જ્યારે એક ટેન્કર પાણી ભરીને નીકળતું હોય છે ત્યારે રીતસર તેનો વાત કરવામાં આવે પીછો કરવામાં આવ્યો અમારા દ્વારા અને તેમના સુધી પહોંચ્યા ત્યારે જે વોટર ટેન્કર જે પાણીનું ભરાઈ અને નીકળ્યું તે સુએજ ફાર્મ પાસે જે ફેક્ટરીઓ આવેલી છે તે ફેક્ટરીઓમાં ઠાલવવામાં આવતું હતું તે જ કર્મચારી જે કોર્પોરેશન વોટર વર્કર્સ ખાતેથી ટેન્કર ભરી અને જે કોર્પોરેશન માંથી નીકળી અને જે ફેક્ટરીઓ છે ત્યાં ઠાલવતો હોય છે એટલે કે ચોક્કસપણે જે તમામ જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વોટર વર્કર્સ ખાતેથી જે ટેન્કર ભરવામાં આવીને જે પ્રજા સુધી પહોંચાડવામાં આવતું હોય છે તે જ ટેન્કર ફેક્ટરીઓ ઠાલ અને હજાર થી પણ વધુ રૂપિયા જે છે તે ખંખેરવામાં આવતો હોય છે કોન્ટ્રાક્ટરો દ્વારા રિસર્ચ તમામ ફેક્ટરીઓ પાસેથી મહિનાનો કોન્ટ્રાક્ટ લઈ લેવામાં આવતો હોય છે અને દિવસના ત્રીસ થી પણ વધુ ટેન્કરો જે છે તે ફેક્ટરીઓમાં ઠાલવવામાં આવતા હોય છે એટલે કે માત્ર કોર્પોરેશન દ્વારા જે ચોપડે જે છે તે નોંધ કરવામાં આવતી હોય છે અને કોર્પોરેશનના અધિકારીઓ તે પણ ડાફેડ નથી મારતા કે જે એન્જિનિયર છે જે કોન્ટ્રાક્ટરો છે જેમને પ્રજાના પાણી માટે જે પ્રશ્નો માટે તેમને પાણીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે લોકો માત્ર પાણી જે છે તે પહોંચાડે કે નહીં લાખો નું બિલ કોર્પોરેશન અને મહાનગરપાલિકા જે છે તે ભરતી હોય છે પરંતુ આજના જે દ્રશ્યો જે છે તે ચોક્કસપણે સાબિત કરી બતાવે છે કે અમદાવાદ ની અંદર જે તંગી થઈ છે તે માત્ર કોર્પોરેશન ના જે કાળો વેપાર છે પાણીનો તેના કારણે થઈ છે જી બિલકુલ આપણી પાસે પાછા ફરીશું દીપક તો વીટીવીએ જે આ ખુલાસો કર્યો છે મહત્વનું છે કે આ તમામ એન્જિનિયરો કે જે અધિકારીઓ છે તેમને બેસાડવામાં આવ્યા છે તેમનું કામ છે કે પાણીના ટેન્કર ભરીને જે જગ્યા પર પાણી નથી ત્યાં પહોંચાડવામાં આવે પરંતુ વીટીવીના આ અભિયાનમાં એ તમામ બાબતો બહાર આવી ગઈ કે આખરે આ ટેન્કરો ભરાઈને જાય છે કે જી હા આ ટેન્કરો જાય છે ફેક્ટરીઓમાં કે જ્યાં અ તમામ જે ફેક્ટરી માલિકો છે તે પૈસા આપીને ત્યાંથી મંગાવે છે પરંતુ સૌથી મોટો સવાલ એ થાય કે એએમસીનું પાણી જે છે તે તમામ લોકોને પહોંચવું જોઈએ પરંતુ શા માટે આ રીતે તેને બારોબાર વેચી દેવામાં આવે છે વીટીવીના રિપોર્ટર દ્વારા પીછો પડ કરવામાં આવ્યો બંને તસવીરો સીધી જ રીતે કહી બતાવે છે કે એક તરફ માનવ જીવન તરસે છે તો બીજી તરફ ફેક્ટરીઓમાં પાણીની રેલમછેલ જોવા મળે છે

તો ખરા તો કરીએ કઈ હું તમને આપી દઉં યાર પણ મારે તમારે ક્યારે જોઈએ કાલે હા કાલે જોઈએ કાલે કેટલા વાગે બપોરે આજ વિશે વધુ વાત કરવા માટે વિપક્ષ નેતા દિનેશ શર્મા અમારી સાથે જોડાયા છે દિનેશભાઈ આજે ખુલાસો કર્યો જેમાં એમસી ના જે અધિકારીઓ છે એન્જિનિયર છે તે ટેન્કર ભરી ભરીને ફેક્ટરીઓમાં રેલમ છે બીજી તરફ લોકો પાણી માટે તરસી રહ્યા છે આપને આ બાબતે ક્યારે ધ્યાન દોર્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પણ વિસ્તારોમાં પાણી અછત હોય અથવા પાણી સપ્લાય ના પહોંચી હોય એવા વિસ્તારોમાં ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે પરંતુ આ ટેન્કરો દ્વારા જે પાણી પૂરવામાં આવે છે કેટલાક કિસ્સાઓમાં તંત્રના અધિકારીઓ દ્વારા કેટલાક ઇન્ડસ્ટ્રીઝ હોય અથવા કેટલાક લગ પ્રસંગો હોય તે પ્રસંગોમાં પાણી લઈને ટેન્કરો પહોંચાડવામાં આવે છે અગાઉ પંદર દિવસ પહેલા જ ઉત્તર ઝોનના ના વોર્ડમાં એક કોન્ટ્રાક્ટર દ્વારા પ્રાઇવેટ કોર્પોરેશન ના ટેન્કર કોન્ટ્રાક્ટર દ્વારા પૈસા લઈને પાણી ટેન્કર મોકલવામાં આવી હતી તે ત્યાંના સ્થાનિક કાઉન્સિલરે અધિકારીને ધ્યાન દોરતા તેને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યું છે આમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની વ્યવસ્થા સામાન્ય નાગરિકો ઝુંપડપટ્ટી કે જ્યાં પાણી ના પહોંચતો હોય અથવા પાણીની સપ્લાય ના પહોંચ્યો હોય

તો ખરેખર પાણી પહોંચ્યું છે કે નહીં અને જે જગ્યાએ પાણીની એન્ટ્રી લખી છે ખરેખર એ જગ્યાએ પાણી પહોંચતું જ નથી આ લોકો કોન્ટ્રાક્ટર જ્યાં પાણી સપ્લાય કર્યું એની જગ્યાએ કોઈ ચાલી છો માં પાણી સપ્લાય નું ટેન્કર બતાવી દેવામાં આવે છે તો દિનેશભાઈ વિપક્ષના નેતા તરીકે જયારે આપને આ ખ્યાલ આવ્યો છે આપ કયા પગલા લેશો મને જ્યારે ખ્યાલ આવે ત્યારે ઉત્તર ઝોન ડેપ્યુટી કમિશનર ને મેં વાત કરી અને તાત્કાલિક એમને કોન્ટ્રાક્ટર સામે પણ એક્શન લીધું અને હવે જયારે આપના માધ્યમથી આ આખું કૌભાંડ સમગ્ર શહેરની જનતા જોઈ રહી છે ત્યારે શ્રી અને મેયરશ્રી ને પણ ધ્યાને આવ્યું હશે અને જો કદાચ એમને ધ્યાને નહીં આવ્યું હોય તો અમે વિરોધ પક્ષના નેતા તરીકે કોંગ્રેસ ના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મેયરશ્રી અને કમિશ્નરશ્રીનું આ અંગે ધ્યાન દોરીશું અને જે પણ આ કૌભાંડમાં સંડોવાયેલા હોય તાકીદ એની તપાસ કરીને એ લોકોની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી છે બિલકુલ ખૂબ આભાર આપનો વાતચીત બદલ તો પૈસા આપો ને ટેન્કર લઈ જાઓ આ પ્રકારની નીતિ ચાલે છે એમસી માં વીટીવી નું આ અભિયાન તરસે એટલા માટે કેમ કે જે તમામ લોકોને પાણી નથી મળતું શા માટે તેઓ દરરોજ બોમો પાડે છે ત્યારે એમસી ની ઓફિસ જઈ અમારા રિપોર્ટરે ત્યાં જઈ તપાસ કરીને ત્યારબાદ બહાર આવ્યું કે કોઈનો પ્રસંગ હોય કે પછી ફેક્ટરી માલિકો હોય તેમને બારોબાર અગિયારસો રૂપિયામાં એક ટેન્કર આપવામાં આવે છે અને તે પાણી ત્યાં ઠાલવવામાં આવે છે નું આ સરકારી પાણી અને આ પાણી તો લોકોને મળે તેના માટે લોકો ટેક્સ પણ ભરે છે તેમ છતાં તેમના ઘર સુધી પાણી નથી પહોંચતું અને જ્યાં જ્યાં પાણી નથી પહોંચતું ત્યાં ટેન્કરથી પહોંચાડવું એ સરકારની જવાબદારી છે પરંતુ તે જવાબદારીને નેવે મૂકીને નીચેના અધિકારીઓ ખુરશીમાં આરામથી બેસે છે અને મોટી મોટી ડીલ કરે છે આજ મુદ્દા પર આગળ કરીશું વાત હાલ રોકાઈશું એક બ્રેક માટે જીવન છે ને એ જીવનના પાડુઓ જયારે જે પાણી માટે ટેક્સ ભરીએ છે તેજ પાણી આપણા સુધી ન પહોંચાડે ત્યારે તેવા તમામનો કરવો જરૂરી છે અને એના માટે વીટીવી આજે આ પર્દાફાશ કર્યો છે તસવીરો અમે આપને બતાવી રહ્યા છે સૌથી પહેલા આ સમગ્ર ઘટનાનો ફરી એક વખત ચિતાર આપી દઈએ કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે પણ પાણી છે તે પાણી કોઈ જે જગ્યા પર પાણી નથી આવતું ત્યાં પહોંચાડવાને બદલે તેનો બારોબાર પૈસા આપીને ફેક્ટરીઓમાં અને જે ઘરમાં પ્રસંગ હોય ત્યાં સીધો વેપાર કરવામાં આવે છે મહત્વનું છે કે અધિકારીઓ તરસ્યા લોકોને પાણી પહોંચાડવાને લઈને પૈસા લઈને માલે તુજારોના ઘરે પાણીના ટેન્કર સીધા મોકલે છે કોન્ટ્રાક્ટર ને પાણી પહોંચાડવાના પૈસા મહાનગરપાલિકાની તિજોરીમાંથી મળે જ્યારે સામાન્ય જનતાને બેવડો માર પડી રહ્યો છે એક તરફ તો સામાન્ય લોકોના ટેક્સ નાણાંથી કોન્ટ્રાક્ટરોના ખિસ્સા ભરાય જયારે તરસી જનતાને પીવાનું પાણી પણ નસીબ નથી થતું હું એડ્રેસ આ મંગાવી લઉં છું વોટ્સએપ ઉપર તમને

તો વીટીવીનું આ અભિયાન માટે કે તમામ લોકોની આંખો ખુલે જી હા જો તમારે પાણી પીવું હોય તો તમારે એએમસીને પૈસા આપવા પડશે પ્રસંગ માટે હોય કે ફેક્ટરીમાં અને તે બારોબાર વેપાર થાય છે એ જગ્યા પર પાણી નથી પહોંચતા કે જ્યાં સામાન્ય જનતા ટેક્સ આપીને એ પાણીના ખરેખર હકદાર છે અને આ અભિયાન થકી લોકોની આંખો ખોલવાનો મારો પ્રયાસ છે કે વારંવાર જે રીતે એએમસી ના કર્મચારીઓ પર તરાપ આવતી હોય છે એટલા માટે કારણ કે તેમની ખુદ કરતૂતો પણ કંઈક પ્રકારની હોય છે મને આપશો રજા નમસ્કાર